કોરોનાએ ભણતર ઘટાડ્યું. સીબીએસઈના ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં આ વર્ષે 30% ઘટાડો થશે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયનો નિર્ણય. જામકંબાળિયામાં બીજા દિવસે આપ ફાટ્યું. 12 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 54 કલાકમાં 35 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. જામજોધપુરમાં 7, ભાણવડમાં 6, પોરબંદર અને કલ્યાણપુરમાં 5, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને લાલપુરમાં 4-7 ઇંચ વરસાદ નોંધાયો. છેલ્લા 12 કલાકમાં 251 તાલુકામાં વરસાદ. સૌરાષ્ટ્રના 8 તાલુકામાં 7-12 ઇંચ અને 4 તાલુકામાં સિઝનના કુલ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. પણ 146 તાલુકામાં 25% ઓછો વરસાદ. રાજ્યના 205 ડેમ પૈકી 6 ડેમ ઓવરફ્લો, 12 ડેમ 100% અને 35 ડેમ 70-100% વચ્ચે ભરાયા. 11 ડેમમાં એલર્ટ અને 25 ડેમમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો. નાની મોટી 17 નદીઓ ઓવરફ્લો અને અત્યાર સુધીમાં 1162 લોકોનું સ્થળાંતર કરાયું છે. કોરોનાના ઇન્જેક્શન 3 દિવસમાં મળતા થઈ જશે. રાજ્ય સરકારે 20,000 ઇન્જેક્શન મંગાવ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલની જાહેરાત. ગુજરાતમાં કોરોનાના નવા 778 કેસ અને 17ના મોત. અમદાવાદમાં 187 કેસ અને 7 મોત. સુરતમાં 245 કેસ અને 7 મોત. વડોદરામાં 68 કેસ. ભાવનગરમાં 22, ગાંધીનગરમાં 19, પાટણમાં 5 કેસ અને વલસાડમાં 23 નવા કેસ નોંધાયા. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.